नमस्कार दोस्तों, हूँ आपनो मित्र दिनेश कनेक्ट। आप सर्व मित्रों नो हार्दिक स्वागत करूँ छू आपनी सहयारी चैनल कनेक्ट गाइडेंस में। डीवायएसओ नायब मामलतदार नी परीक्षा लेवा माटे गुजरात जाहिर सेवा आयोग सज्ज छू। आप तमाम मित्रों के जेमने डीवायएसओ नी परीक्षा माटे फॉर्म भर्यु छे, आ तमाम मित्रों आपनी सचोटता थी तैयारी करी रही छे। आवा समय छेला बे दिवस बाकी छे, एक छे आवतीकालनो फ्राइडे अने नेक्स्ट डे सेटरडे। आ समये कया विषय अने विषय अंतर्गत कया टॉपिक ने प्राधान्य आपवुं, आ अंगेनुं आजे एक लिस्ट हुं आपनी समक्ष रजू करुं छुं। बे दिवसमां रिविजनना तमाम प्रकारना महत्वना टॉपिक के जेमांथी सौथी वधारे क्वेश्चन पूछाता होय छे, तो चलो आप नोट करी लेजो। अने आ नोटनी साथे साथे आपे बे दिवसमां मात्र आज प्रकारना टॉपिकने आपणे वाँचवाना छे। तो आपने मारी स्क्रीन पर देखा से, आपने हिस्ट्री जे सब्जेक्ट छे, इतिहास में शू करवानो छे, तो के एक तो स्वतंत्रना चळवळ करवानी छे, स्वतंत्र भारतना जे के क्रांतिकारी आंदोलन करवाना छे, आपने मौर्य अने गुप्त युग करवानो छे, आपने खास गुजरातनो इतिहास करवानो छे, एनाथी विशेष दोस्तों कनिष्क हर्ष अने जे दक्षिण भारतना जे छे ए इतिहासनी बाबतो आपणे झीणवट भरी जोवानी छे। બે બાબત ખાસ આપ અહીંયા નોંધી લેજો, એક 1857 નો વિપ્લવ અને બીજું જે છે સામાજિક આર્થિક આંદોલન થયા હોય તે। આટલા ટોપિકને આપે રિવિઝન પેટે સ્પેશિયલી ડીવાયએસઓની પરીક્ષા આવી છે એના માટે આપણે કરવા રહ્યા છે। એની સાથે સાથે બીજો ટોપિક છે એટલે સાંસ્કૃતિક વારસો। સાંસ્કૃતિક વારસામાં એક તો આપે ભારતની ચિત્રકળા કરી જવી પડશે, એની સાથે સાથે આપે સ્થાપત્ય કલા ખાસ જોઈ લેવી પડશે। કઈ બાબતો? સ્થાપત્ય કલા, એની સાથે સાથે આદિવાસી જનજીવન અને આદિવાસીઓની કલા। બીજું બહુ મહત્વની છે દોસ્તો, ભારત દેશમાં સંત પરંપરાઓ, સંત પરંપરાઓમાં ખાસ ધ્યાન રાખવાનું, કબીરના ક્વેશ્ચન જે છે એ ખાસ આવતા હોય છે, એની સાથે સાથે ગુજરાતી સાહિત્યના પ્રશ્ન આવતા હોય છે। ઓલમોસ્ટ 4 કે 5 ગુજરાતી સાહિત્યના પ્રશ્ન આવતા હશે, એમાં પણ પંક્તિઓ, એમાં પણ ઉપનામ ખાસ ધ્યાનમાં લેજો આપ। ઓકે, તો એક ઇતિહાસના મહત્વના ટોપિક રિવિઝન પેટે થઈ ગયા, બીજા સાંસ્કૃતિક વારસાના થઈ ગયા, ત્રીજું બંધારણ, સૌથી વધારે ક્વેશ્ચન જેના આવે છે એ બંધારણ। આમાં તમારે પહેલા કેન્દ્રનું વહીવટી તંત્ર મતલબ કે સંસદ, આપણે ત્યાં રાષ્ટ્રપતિ, આપણે ત્યાં પીએમ ઉપરાષ્ટ્રપતિ, રાજ્યનું વહીવટી તંત્ર મતલબ કે આપણે ત્યાં વિધાનસભા, વિધાન પરિષદ, રાજ્યપાલ, સીએમસી, આની સાથે સાથે આપણે ન્યાયતંત્ર કરી જવાનું છે, સુપ્રીમ કોર્ટ, હાઈકોર્ટ અને અન્ય તાબા હેઠળની કોર્ટ, મૂળભૂત અધિકારો અને ડીપીએસપી ડાયરેક્ટ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી મતલબ કે રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, એની સાથે સાથે વર્તમાન પ્રવાહમાં જે કંઈ બંધારણીય બાબતો હોય, બંધારણીય અધિનિયમ આવ્યો હોય, નારી શક્તિ વંદન બિલ આવ્યું હોય, સ્થાનિક સ્વરાજ્યમાં ફેરફાર કરતું બિલ આવ્યું હોય, તટીય બાબતનું બિલ આવ્યું હોય, વન્યજીવો બાબતનું બિલ આવ્યું હોય, જન્મ મરણ સુધારા માટેનું બિલ આવ્યું હોય, આ કોઈ બિલ અને અધિનિયમ આને ખાસ જોઈ લેવાના છે દોસ્તો। આની સાથે સાથે આપે જ્યારે થોડો સમય રહે તો દોસ્તો ત્યાં કમ્પલસરી કરી લેજો વૈધાનિક, બંધારણીય અને ગેરબંધારણીય સંસ્થાઓ। આ 3 પ્રકારની સંસ્થાઓ હશે, એક વૈધાનિક, એક બંધારણીય અને એક ગેરબંધારણીય। આ ટોપિકને આપ ખાસ ધ્યાનમાં લેજો। તો આ હતા બંધારણના ટોપિક, એક મેં તમને ઇતિહાસ કહી દીધા, એક તમને સાંસ્કૃતિક વારસો કહી દીધો, એક તમને મેં બંધારણના ટોપિક કહી દીધા। હવે આના સિવાયના જે કઈ સબ્જેક્ટ છે મતલબ કે એક આપણી પાસે રહ્યું ઇકોનોમિક્સ, અર્થશાસ્ત્રમાં એક તો વિત્ત વ્યવસ્થા ટેક્સેશન સિસ્ટમ, એક આપણે જોઈ લેવું પડશે બેન્કિંગ દોસ્તો, બેન્કિંગ એટલે કે આરબીઆઈ, એક આપણે ખાસ જોઈ લેવું પડશે કૃષિ ઉદ્યોગ અને સેવા સેક્ટર ઓફ ઇકોનોમિક્સ, એની સાથે સાથે વસ્તીના વલણો જોવા પડશે, આયોજનનો ઉદ્ભવ આઝાદી પૂર્વનું આર્થિક આયોજન, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ ખાસ જોઈ લેજો અને અર્થવ્યવસ્થાનું માળખું જોઈ લેવું પડશે। જ્યારે પ્રશ્ન આપણે ભૂગોળનો થાય ત્યારે એક તો વાતાવરણની સંરચના, પૃથ્વીની સંરચના, પૃથ્વીની જે આંતરિક સંરચના હશે એ, એક આપણે સૂર્યમંડળ જોવું પડશે, એક આપણે ચક્રવાત જોવું પડશે, એક ખનિજ અને ખનિજ બાબતના પ્રશ્નો જોવા પડશે, એક જમીનના પ્રકારો અને ખડકો જોવા પડશે દોસ્તો। આટલા બાબત આપણે ભૂગોળમાં ખાસ જોવાની છે। જ્યારે સાયન્સ એન્ડ ટેકના પ્રશ્ન આવે ત્યારે ખાસ જોઈ લેવાનું દોસ્તો આઈસીટી, ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી, જળવાયુ પરિવર્તન આપે સાયન્સ એન્ડ ટેકમાં કરવું પડશે, આપત્તિ વ્યવસ્થા ડિઝાસ્ટર મેનેજમેન્ટ ખાસ જોવાનું છે, પર્યાવરણીય નીતિઓ ખાસ જોવાની છે, બાયોડાયવર્સિટી તો ભૂલવાનું જ નથી,
અને સ્પેસ સાયન્સ ચંદ્રયાન ચંદ્રયાનનો લેક્ચર ભી આપણે લેક્ચર YouTube માં મૂકેલો છે અને રોજિંદા જીવનમાં સાયન્સ એન્ડ ટેક એની સાથે સાથે ડિફેન્સ તો આ આપણે ખાસ જોવાના છે અને આની સાથે સાથે સમજીએ તો આપ વનસ્પતિ શાસ્ત્ર જોઈ લેજો અને જ્યારે મેથ્સ રીઝનિંગના પ્રશ્ન છે ત્યારે રીઝનિંગ તો કમ્પલસરી આપણે કરવું જ પડશે મેથ્સમાં આપણે રિવિઝન ટાઈમે માહિતીનું અર્થઘટન માહિતીનું અર્થઘટન મતલબ કે દોસ્તો ડેટા ઇન્ટરપ્રિટેશન DI રેશિયોના સમજવા પડશે ઘાત ઘાતાંક તો ભૂલવાની નથી ટકાવારી સંબંધિત પ્રશ્નો નળ અને ટાંકી હોડીના પ્રશ્નો જોવાના થાય છે દોસ્તો ઉંમર આધારિત પ્રશ્નો જોવાના છે ઘડિયાળના પ્રશ્નો જોવાના છે અને આકૃતિઓના ડાયોગ્રામના પ્રશ્નો જોવાના છે તો બે દિવસમાં આપ રિવિઝન કરી લો કનેક્ટ ગાઈડન્સ હર હંમેશા આપની સાથે છે દોસ્તો આવા જ વધારે પ્રકારના વિડીયો જોવા માટે આપ જે છે એ ખાસ શેર સબસ્ક્રાઇબ અને લાઈક કરતા રહેજો થેન્ક યુ વેરી મચ દોસ્ત અને આ બધા જ મિત્રો જે છે એ DYSO ની પરીક્ષા પાસ કરો આવી આપને કનેક્ટ ગાઈડન્સ તરફથી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ થેન્ક યુ વેરી મચ દોસ્તો વિશ યુ ઓલ ધ બેસ્ટ